અમદાવાદ તક. નમસ્કાર, અમદાવાદ તકમાં આપનું સ્વાગત છે. નાના હતા ત્યારે આપણે સ્કૂલમાં એક ગીત ગાતા હતા, સાથે રમીએ સાથે જમીએ સાથે કરીએ સારા કામ. પણ આજે આ કોરોના વાયરસમાં આપણે શરીરથી નહીં પણ મનથી અને કર્મથી સાથે રહેવાનું છે. ભારતમાં કોરોના વાયરસના લોકડાઉનનો આજે ત્રીજો દિવસ છે, જ્યારે ગરીબ લોકોને ખાવા પીવામાં બહુ જ તકલીફ પડી રહી છે, ત્યારે સમાજના શ્રેષ્ઠીઓ અને અગ્રણીઓ તેમની મદદરૂપે આગળ આવી રહ્યા છે. સન્નાટાનું શહેર બની ગયું છે આપણું અમદાવાદ. મૂંઝારો કરાવે એવી નિર્જનતા જાણે નાચી રહી છે સમગ્ર શહેરમાં. ક્યારેય કોઈએ કલ્પના પણ નહીં કરી હોય એવી મુશ્કેલ પરિસ્થિતિમાંથી સમગ્ર વિશ્વ પસાર થઈ રહ્યું છે. કોરોના વાયરસની બીમારીથી બચવા એક જ માર્ગ છે, જ્યાં પણ છીએ ત્યાં ઘરમાં રહીએ, સુરક્ષિત રહીએ. ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તારીખ 25 માર્ચ 2020 થી તારીખ 14 એપ્રિલ 2020 21 દિવસ સુધી સમગ્ર ભારતને લોકડાઉન જાહેર કર્યું છે. પરંતુ એવા હજારો પરિવારો છે જેમને આર્થિક સ્થિતિ સારી નથી, જેઓ માર્ગો પર રહે છે, ઝૂંપડામાં રહે છે. આવા લોકોના ભોજનની વ્યવસ્થા રાજ્ય અને કેન્દ્ર સરકાર તો કરી જ રહી છે. આવી પળે એક માણસ બીજા માણસની પડખે ઊભો રહેતો થયો છે. ઠેક ઠેકાણે નામી અનામી સંસ્થાઓ દ્વારા, સોસાયટી કે વ્યક્તિઓ દ્વારા ગરીબોને, ભૂખ્યાને અનાજ, ભોજન, પાણી પહોંચાડવાનું બહુમૂલ્ય સેવાનું કામ થઈ રહ્યું છે. મિશન ફૂડ પેકેટ દ્વારા કર્મા ફાઉન્ડેશને આવું જ કાર્ય હાથ ધર્યું છે. પેકિંગ તૈયાર થઈને આવેલું છે, અમે પેક કરીને બધા બોક્સો ભરીએ છીએ. એ બી એક સેવાનું કામ કરે છે, તો અમે પૈસાથી એમની જોડે સેવાથી કામ આપીએ છીએ. આજે એમની 5000 કીટો ભરાયું લાવે છે, ત્યાં 3000 ભરાઈ છે. કારણ કે મારે 20 દિવસ ચલાવવાનું છે, એટલે બધી વસ્તુઓ મારે પ્રોક્યોર કરવાની તકલીફ છે. મને મોટા મોટી મારે રોજ 500 કિલો બટાકા જોઈએ છે, અને અત્યારે બજારમાં જાઓ તો 50 રૂપિયા છે. કાલે મેં બટાકા લાવ્યો એ 12.5 રૂપિયા લાવ્યો 5 ટન. એટલે મારે 6 દિવસનો કોટા થઈ ગયો, ને 6 દિવસનો કોટા થઈ જાય એને આ બધું વ્યવસ્થિત ગોઠવાય છે અને કામ ચાલે છે, એનો આનંદ છે. ગરીબ માણસો ખાય છે ને એનો આનંદ છે મને. નળના પાણી બી ચોખ્ખું જ આપીશું અમે તો, અમને પૈસાની ચિંતા નથી. અમે કરીએ એટલું હાઇજેનિક કરીશું, અને આપ જોઈ શકો છો કે કોઈ જાતની કોઈ તકલીફ નથી. કલકત્તા ગયા હું, તો યહાં કામ કરને આયા થા તો ફસ ગયા હૈ, તો શહેરને સબ બંદોબસ્ત રખા ખાને કા, તો ઉસકા હમલોગ સેવા મેં લગા હૈ. પૂરા આપકો ઘર જાને કા તો ઉતના ફિકર નહીં હૈ, તો યહાં યહાં જો હૈ
બહુ અચ્છા લાગ રહ્યા. અમદાવાદના શ્રેષ્ઠીઓ દાતાઓ દ્વારા આ ફૂડ પેકેટ તૈયાર કરાય છે. આ ફૂડ પેકેટનું વિતરણ જિલ્લા પ્રશાસન અને પોલીસ તંત્રને સાથે રાખીને જરૂરિયાતમંદો સુધી કરવામાં આવી રહ્યું છે. 5,000 કરતાં વધારે ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી કે નિરાલા, વરિષ્ઠ પોલીસ અધિકારી શ્રી અજય તોમરના માર્ગદર્શન હેઠળ આ કાર્ય થઈ રહ્યું છે. ઠેક ઠેકાણે આવા સેવાના કાર્યો થઈ રહ્યા છે. લોકડાઉનની શરતોને નિયમોને આધીન રહીને પણ આપણે માણસાઈને ધબકતી રાખી રહ્યા છીએ. કોરોના વાયરસ સામે લડવા માટે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકડાઉનની અપીલ કરી છે, તો આપણે સૌ ઘરમાં જ રહીએ અને સેફ રહીએ. અમદાવાદ તક આવી સામાજિક પ્રવૃત્તિમાં આગળ રહ્યું છે અને હંમેશાથી રહેશે. અને હા, જો તમારી પાસે પણ આવી કોઈ માહિતી હોય તો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હા, અમદાવાદ તક ચેનલને શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં.